છેલ્લી પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો મજામાં ચલો હવે આપણે ગુજરાતી વિષયમાં એક કાગળ જોયું બરાબર પર્વતકાર તો એના પછી આપણે હવે એક આપણે વ્યાકરણ વિભાગ લેવાનું છે વ્યાકરણ વિભાગ છે તમારે તમારી એક નોંધપોથીમાં તમે જે બુક બનાવશો ને એમાં એક વ્યાકરણનો વિભાગ પાડવાનો અલગ બુક નથી કરવાની પણ તમે જે નિબંધની નોટ બનાવો ને એમાં તમારે એક પાર્ટ પાડીને એમાં વ્યાકરણ વિભાગ લખી રાખો એમાં આપણે અહીંયા વ્યાકરણ વિભાગમાં આપણે પહેલા લઈશું વિરામ ચિહ્ન જે આપણે લોકો વાક્ય બોલીએ છીએ ને એમાં વિરામ ચિહ્ન આવે અલ્પ વિરામ આવે પૂર્ણ વિરામ આવે ઉદ્ગાર ચિહ્ન આવે પ્રશ્ન ચિહ્ન આવે બરાબર ને તો એમાંનું આપણે સૌથી પહેલા લઈશું વિરામ ચિહ્ન વિરામ ચિહ્નમાં આપણે લઈશું સૌથી પહેલું પૂર્ણ વિરામ તો પૂર્ણ વિરામ કોને એટલે તમને પ્રશ્ન થશે બરાબર ને તો આપણે જે વાક્ય લખેલું હોય ને એની પાછળ જે ટપકું આવે છે મીંડું આવે એને આપણે ભાષામાં પૂર્ણ વિરામ કહેવાય બરાબર ચલો હું તમને પૂર્ણ વિરામની નિશાની બતાવું આ છે પૂર્ણ વિરામ તમે તમારા પાઠ્ય પુસ્તકમાં સાથે પરિભાષામાં પણ જોઈ શકશો બરાબર એટલે વ્યાકરણ વિભાગમાં વિરામ ચિહ્નોમાં આપણે લઈશું પૂર્ણ વિરામ હવે આપણે પેલા પૂર્ણ વિરામની વ્યાખ્યા જોઈએ બરાબર તો પૂર્ણ વિરામની વ્યાખ્યા કેવી રીતના બને છે તો કોને પૂર્ણ વિરામ કહેવાય તો જોઈએ આપણે જ્યારે કોઈ માહિતી કે હકીકત કહેવામાં આવે ત્યારે વાક્યના અંતે જો આપણે શું લઈએ છીએ કે જ્યારે કોઈ માહિતી કે હકીકત કહેવામાં આવે ત્યારે કોના અંતમાં તો જોઈએ આપણે વાક્યના અંતમાં વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે જો અહીંયા મેં મૂક્યું છે પૂર્ણ વિરામ વાક્યના અંતમાં પૂર્ણ વિરામ મુકાય છે તો તેમજ શબ્દો ટૂંકમાં લખતી વખતે પણ તેનો ઉપયોગ થાય છે તો શબ્દને આપણે ટૂંકમાં લખતા હોય ને ત્યારે પણ આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ બરાબર આપણે પૂર્ણ વિરામની વ્યાખ્યા આપણે જોઈ લઈએ ફરીથી આ જો પૂર્ણ વિરામની નિશાની છે બરાબર જે આપણે તમે કહ્યું ટપકું એને આપણે પૂર્ણ વિરામ કહેવાય તો જ્યારે કોઈ માહિતી કે હકીકત કહેવામાં આવે ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે તેમજ શબ્દો ટૂંકમાં લખતી વખતે પણ તેનો ઉપયોગ થાય છે ચલો હવે આપણે જોઈએ પૂર્ણ વિરામની વ્યાખ્યા હવે આપણે એને થોડા એવા બે ત્રણ ઉદાહરણ પણ જોઈએ તો અહીંયા ઉદાહરણ છે મેં લખી રાખ્યા છે જો તમે મારી સાથે વાંચતા જાજો ચલો પહેલું ઉદાહરણ છે નાનો છોકરો ઊભો થયો અહીંયા શું થઈ ગયું મારું વાક્ય પૂરું થઈ ગયું તો વાક્ય પૂરું થયેલે શું કર્યું છે અહીંયા પૂર્ણ વિરામ તો આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કર્યો ને તો નાનો છોકરો ઊભો થયો પછી એવું જ બીજું વાક્ય બનાવ્યું છે મેં એક સુંદર ફૂલ છે શું છે અહીંયા એક સુંદર ફૂલ છે કે આપણે શું થયું અહીંયા વાક્ય પૂરું થઈ ગયું આપણે જોતા હોય કે ચલો આ કેવું સરસ સુંદર ફૂલ છે બરાબર પ્રશ્ન છે ને પણ અહીંયા આપણે શું જોઈએ એક સુંદર ફૂલ છે પછી ત્રીજું વાક્ય મોર સુંદર પક્ષી છે આપણે મોર જોઈએ કે ને મોર તો સુંદર પક્ષી છે બરાબર તો અહીંયા આપણે પૂર્ણ વિરામ જોયું એની વ્યાખ્યા જોઈ અને એના ઉદાહરણો પણ જોઈએ હવે તમારે શું કરવાનું છે તો તમારે જે આવા સરસ મજાના વાક્યો પાઠ્યપુસ્તકમાંથી કે કોઈ પણ બુકમાંથી તમે સરસ મજાના સારા વાક્યો લઈ પૂર્ણ વિરામ એને તમારે સરસ સુંદર અક્ષર તમારી નોંધપોથીમાં નોંધ કરવાના રહેશે હવે આગળ આપણે બીજું વિરામ ચિહ્ન જોશું બરાબર ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણ વિભાગમાં વિરામ ચિહ્નમાં સૌથી પહેલો પૂર્ણ વિરામ જોયું તો હવે આપણે એવું જ બીજું એક અલ્પ વિરામ જોશું બરાબર તો અલ્પ વિરામની નિશાની શું છે તો આવું નાનું સાતળા છે જે આપણે આમ કરીએ છીએ ને આમ કરીને આમ કરીએ છીએ બરાબર એને અલ્પ વિરામ કહેવાય હવે આપણે અલ્પ વિરામને પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ કે અલ્પ વિરામનો ઉપયોગ ક્યાં થાય છે કેવી રીતના કરવામાં આવે છે તો જોઈએ વ્યાખ્યા બરાબર મારી સાથે વ્યાખ્યાને બોલજો અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરો હવે આપણે કોઈકને કેવું હોય તો આપણે સંબોધન કરીએ મમ્મીને કેવું હોય તો આપણે કે મમ્મી ટીચરને કહેતો શું કહે કે ગુરુજી શિક્ષક એને સંબોધન કર્યું કહેવાય બરાબર ને તો અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા તો બે થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યમાં દીર્ઘ એટલે મોટા વાક્યમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે અલ્પ વિરામ મુકાય છે આપણે શું જોઈએ કે અલ્પ વિરામનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કોઈને સંબોધન કરવું હોય અથવા બે થી વધારે પદ હોય એટલે બે થી વધારે વાક્ય હોય તો એની વચ્ચે છે અથવા તો શબ્દ સમૂહ હોય મોટા વાક્ય હોય એની વચ્ચે અટકવાની આપણને જરૂર લાગે છે તો ત્યાં આપણે અલ્પ વિરામ મૂકી શકીએ છીએ ચલો હવે આપણે થોડા
તમને એક ઉદાહરણ જોઈએ. અહીં ઉદાહરણ મેં લખી રાખ્યા છે, તમે જોઈ શકો છો. ગુરુજી પ્રણામ. અહીંયા જો અહીં મેં ગુરુજી પછી અલ્પવિરામ કર્યું છે. શું કામ? તમે પહેલા વ્યાખ્યામાં કેમ તરત કે સંબોધન કરવા માટે થયું, બરાબર? તો અહીં ગુરુજીને સંબોધન કરેલું છે આપણે. તો ગુરુજી પ્રણામ એટલે ગુરુજીની વચ્ચે અલ્પવિરામ કરેલું છે. હવે બીજું વાક્ય આપણે જોઈએ તો દીર્ઘ વાક્ય. આપણે ઉપયોગ કર્યું કે દીર્ઘ વાક્યમાં વચ્ચે અટકવાની આપણે જરૂર પડે, બરાબર? તો આપણે વાક્ય જોઈએ પહેલા. અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા લીધા. તો આ દીર્ઘ વાક્ય આપણે જોયું તો આપણે ક્યાં ક્યાં અટક્યા? તો ચા, ખાંડ અને ગોળ આ ત્રણ શબ્દમાં આપણે અટક્યા ને. તો ત્યાં પછી શું આવે શબ્દ લખતા? અલ્પવિરામ. આને કહેવાય અલ્પવિરામ. ફરીથી આપણે બે વાક્ય જોઈએ. ગુરુજી પ્રણામ. બીજું વાક્ય, અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા લીધા, બરાબર? આપણે જોયું અલ્પવિરામ. આપણે કોઈક સાથે વાત કરતા હોય તો આપણે કહીએ ને કે આજ તમે બજારમાં ગયા હતા, તમે આટલી આટલી વસ્તુ લાવ્યા, કે ચાલો આજ તમે કપડાની ખરીદી કરી છે, નવા શૂઝ લીધા છે, કે આજે હું નવી સ્કૂલ બેગ લાવ્યો છું. તમે તમારા મિત્રને વાત કરો ને, તમે કેવી રીતે વાત કરશો? અટકતા વાત કરો ને, એને આપણે અલ્પવિરામ મૂક્યા કહેવાય વાક્યમાં. કે આજે તો હું નવી બેગ લીધી છે, મેં નવી વોટર બેગ લીધી છે, નવી પેન્સિલ લાવ્યો છું, નવી બુક લાવ્યો છું. તો આમાં શું થયું? આપણે વચ્ચે વચ્ચે અટક્યા, એને વચ્ચે આપણે શું મૂક્યું કહેવાય? અલ્પવિરામ. ચલો હવે વ્યાકરણ વિભાગમાં આપણે પૂર્ણ વિરામ અને અલ્પવિરામ આપણે જોઈએ. હવે પછીના આગળ વિરામ ચિહ્ન જોઈએ.